म्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्ब जन्म छदसदृशशोभाक्षियुगल कृपापारावा श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनू वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા એ વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વા ભક્તો મહારાજનું હૃદયમાંથી પ્રગટેલું અમૃત એવું વચનામૃત જે વચનામૃતે શ્રીજી મહારાજા પૃથ્વી પર પ્રગટ થયા ત્યારથી આ જ દિવસ સુધી આ પળ સુધી અનેક જીવાત્માઓને પાવન કર્યા છે અનેક અને મોક્ષનો માર્ગ બતાવ્યો છે અનેક વિદ્વાન પુરુષોને પણ પુરુષોત્તમ નારાયણમાં પ્રતીતિ આવે હા પડી જાય એવી વાતો જે ગ્રંથમાં છે એ વચનામૃત એમાં આજે આપણે આવ્યા છે ગઢડા અંત્ય પ્રકરણનું તેત્રીસમું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ અંત્યના વચનામૃતની અંદર જીવને ચેતવે છે જગાડે છે જીવ કોઈ રીતે ઊંઘી ના જાય એની શ્રીજી મહારાજ તકેદારી રાખે છે અંતે તેત્રીસમું વચનામૃત એનું વાંચન કરીએ આ વચનામૃતનું હેડિંગ છે ચાર વાનાથી બુદ્ધિમાં ફેર ન પડે તેનું અત્યારે તો બુદ્ધિમાં ફેર ના પડે એની જ વાતો મહારાજ જાજી કરે છે ચેતાવે છે સાવધાન કરે છે શ્રીજી મહારાજ દયાળુ છે કૃપાળુ છે એટલે આપણને ચેતાવે છે સાંભળો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો પંચ્યાસી ના ફાગણ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તોની સભા હતી અઢારસો ને પંચ્યાસી ની સાલ છે ફાગણ સુધી એકાદશીનો પવિત્ર દિવસ છે શ્રીજી મહારાજ ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે સંતો અને ભક્તો મહારાજની પાસે બેઠા છે પછી શ્રીજી મહારાજે સર્વ પરમંશ આગળ એમ વાર્તા કરી બેઠા છે સંતો ને ભક્તો પણ મહારાજે પરમહંસ આગળ વાર્તા કરી આવું કેમ લખાયું પરથારામાં આવ્યું દેશ દેશના હરિભક્તની ને પરમંશની સભા ભરાઈને બેઠી હતી આવે વાતની શરૂઆત એમ થાય છે પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ આગળ એમ વાર્તા કરી છે તો સભા તો બેની ભરાઈ હતી તો મહારાજે પરમહંસ આગળ વાત કરી એમ કેમ આવ્યું એની પાછળનું કારણ એ છે વક્તા કયા શ્રોતા બાજુ જોઈને વાત કરે છે શ્રીજી મહારાજ જ્યારે આ વાતનું ઉચ્ચારણ કરે છે ત્યારે જે બાજુ ઉપર સંતો બેઠા છે એ સંતો ઉપર દ્રષ્ટિ કરીને મહારાજ વાત કરે છે એટલે અહીં લખાયું કે પરમહંસ આગળ વાત કરે છે નહીં તો સભામાં હરિભક્તો બેઠા જ છે પણ પરમહંસો જે મહારાજને સન્મુખ બેઠા છે મહારાજ પરમહંસો તરફ જોઈને વાત કરે છે એમ વાર્તા કરી જે ધન દોલત સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેને કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં થોડા ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહીં આ શ્રીજી મહારાજનું પોતાનું જજમેન્ટ છે ધન દોલત સ્ત્રી અને પુત્ર આ ચારમાં આ ચાર પદાર્થ એને કરીને જેની બુદ્ધિમાં ફેર ના પડે એવા હરિભક્તો સત્સંગમાં ના હોય આ ચાર માટે ક્યાંય આસ્થા ના આવે એવા હરિભક્તો સત્સંગમાં ગણતરીના હોય આ બસો વર્ષ પહેલાનું જજમેન્ટ શ્રીજી મહારાજનું છે એ દિવસે ગણતરીના હરિભક્તો કીધા આજ તો ખબર નહીં બુદ્ધિમાં ફેર ના પડે ધન દોલત સ્ત્રી અને પુત્ર આ ચાર બુદ્ધિમાં ફેર પાડી દે છે શું બુદ્ધિમાં ફેર પાડે છે કયો ફેર પડી જાય છે ફેરે પડી જાય છે કે ધનના કારણે ભગવાનનો ભગત આજ્ઞા લોપે બુદ્ધિમાં ફેર પડવાનું ત્રણ ત્રણ એનું સામે નિદર્શન દેખાય એક આજ્ઞામાં ફેર પડે બીજું ભગવાનમાંથી એદ ઘટે અને ત્રીજું એ દોષેયુક્ત પદાર્થ છે છતાંય પણ એમાં પ્રીતિ થાય જેમ કે એક ધનને લો તો ધન સર્પનો કરડ છે ગુણાદિત્યાનંદ સ્વામી કે સ્વામી કે નંદરાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું કમોતે મર્યા આ પૃથ્વી પરના અત્યારના મોટા સમ્રાટ કહેવાય એવા કેટલા માણસો આ પૃથ્વી પર મર્યા કમોતે ધને માર્યા છે બધાયને ધને મારી નાખ્યા છે બધાને તમે વિચારો એવું ધન કે જેનું શાસ્ત્રમાં કેટલી બધી પ્રકારથી નિંદા લખી છે ભગવાનનો ભગત એને સાંભળે છે વાંચે છે કોઈને કહે છે પણ જ્યારે ધનનો પ્રસંગ થાય ત્યારે એની બુદ્ધિમાં ફેર પડી જાય છે આ કરવા યોગ્ય છે આ કરવા યોગ્ય નથી એને ભાન રહેતું નથી એને બુદ્ધિમાં ફેર પડ્યો કહેવાય કોઈ ધન આપવા વાળો મળે તો આ મારે મહારાજની નિષ્ઠા તૂટી જાય છે મહારાજનું સર્વોપરીપણું જાય છે આ બધું એને જતું રહે ધન આપવાળો મળે ને તો બુદ્ધિમાં ફેર પડી જાય હમણાં જ આપણે ત્રણ ચાર દિવસ પહેલાં ગોવર્ધન શેઠનું આખ્યાન વાત સાંભળી હતી કે શ્રીજી મહારાજ વરણી સ્વરૂપે માંગરોળમાં આવ્યા અને ગોવર્ધનભાઈએ સુખડી જમાડી અને પછી મહારાજે કીધું કે આ સુખડી ક્યાંથી લાવ્યો તો કે મારી ફઈનું કારજ છે તો કે તારી ફઈ તો નરકમાં ગઈ છે અને પછી ગોવર્ધન નરકમાંથી છોડાયેલા આવ્યો ગોવર્ધને તેદી મહારાજને પૂછ્યું છે કે મારી પૂતળી બાઈ જે ફઈ છે એ તો બહુ ભગત હતી રામાનંદ સ્વામીની શિષ્ય હતી તો પછી એ નરકમાં ગઈ કેમ તો કે તારી ફઈ ભગત હતી પણ રામાનંદ સ્વામીએ બે સોનાના પાસા એને હાથેવા આપ્યા હતા એ ગરીબ ભગતે સ્વામીને ભેટ આપ્યા અને સ્વામીએ એને આપ્યા હતા જ્યારે સ્વામીએ એની પાસે પરત માગ્યા અત્યારે એને એમ કીધું કે સ્વામી તમે મને દીધા છે જ ક્યાં બુદ્ધિમાં ફેર પડી જાય હા ભગવાનનો ભગત હોય તો બુદ્ધિમાં ફેર પડી જાય એ તો બહુ બહુ જ ભગવાનની બીખ હોય ને તો જ જેને ધનનો પ્રસંગ થઈને બુદ્ધિમાં ફેર ના પડે એવો તો કોક જ હોય બહુ ઓછા હોય એવા આજે આપણને કહેતા આનંદ થાય કે આપણા ધામની અંદર વ્યવહાર કરવાવાળા હરિભક્તો જેને ધનનો પ્રસંગ છે છે એવા કે જેને ધનનો પ્રસંગ છે લોયાધામનો વ્યવહાર કરે છે જે ભક્તો કે જેને ધનનો પ્રસંગ થાય છે પણ ઓહો ઘી આંગળી ઉપર ને જેમ બીવે ને એટલું બીવે છે એટલું ડરે છે એમ એ એક આપણા હરીશભાઈ હિસાબ રાખે છે આજે મામા એ સેવા કરે છે યોગેશભાઈ એ સેવા કરે છે દેખાય આપણને કે ઓહો આને આને ધનની બીક છે એમ અને ધનના પ્રસંગવાળાએ હંમેશા ધનથી બીવું હંમેશા બીવું લાગે બીક છે નહીં તો થાય કેવું ખબર છે ધન કેવું છે બુદ્ધિને કેવી ફેર પાડી દે પૂતળીબાઈ બહુ સારી ભગત હતી રામાનંદ સ્વામીની શિષ્યા હતી રામાનંદ સ્વામીને ભગવાન જેવા માનવાવાળી હતી પણ બે સોનાના પાસા જોયા ને બુદ્ધિ બગડી સ્વામીએ પાંચ વખત ફેરવીને પૂછ્યું ભાઈ મેં તને દીધા પાસા તું યાદ કર અરે સ્વામી મને દીધા જ નથી તમે એટલે નરકમાં ગઈ નહીં તો એકાદશી પણ કરી હતી વ્યભિચાર જિંદગીમાં ક્યારેય નહોતો કર્યો દારૂ કાંઈ એને નહોતો પીધો ડુંગળી લસણ નહોતા ખાધા ચુસ્ત ભગત હતી ચુસ્ત જિંદગીમાં એક જ વાર રામાનંદ સ્વામીને છેતર્યા હતા અને કપટ કર્યું હતું પણ કરાવ્યું કોને ધન ધન આવ્યું એટલે કપટ થયું બુદ્ધિમાં ફેર પાડી દે સત્સંગની અંદર હોય તો એ બુદ્ધિમાં ફેર પાડી દે એટલે વ્યવહારમાં હંમેશા વ્યવહારમાં હંમેશા બેથી ત્રણ વ્યક્તિ હોય ને એ બહુ સારું બેથી ત્રણ વ્યક્તિ વ્યવહારમાં એકાબીજાને જોવાવાળા હોય જેના કારણે ક્યારેય બુદ્ધિમાં ફેર ના પડે મહારાજે જુઓને અમારી બ્રેકો કેવી રાખી કે અમે સંતો પાર્ષદો હોય કે હરિભક્તો એને કહીએ કે આ પૈસા અહીં વાપરવાના છે આનું આમ કરવાનું છે આનું આમ કરવાનું છે કોઈ મંદિરનું આયોજન હોય તો કહીએ કંઈ સત્સંગનું આયોજન હોય તો કહીએ પણ અમારે રૂપિયાને અડવાનું નહીં કેવું ગજબનું ઓલા અડવાનું તો એને કંઈ નિર્ણય નહીં કરવાનો કેવું ગજબનું આ મહારાજે કરી છે રીત કે જેનાથી લાંબા સમય સુધી બધું ચાલે ધન છે બુદ્ધિમાં ફેર પાડી દે ગણતરીના જ હરિભગત હોય અરે રૂપિયા મળતા હોય તો મંદિર છૂટી જાય રૂપિયા મળતા હોય તો ભગવાન છૂટી જાય રૂપિયા મળતા હોય તો ધર્મ છૂટી જાય રૂપિયા મળતા હોય તો સાધુ છૂટી જાય ધન માટે બધું છૂટી જાય આડું અવડું કરીને ગમે ત્યાંથી ધન મળતું હોય તો વાંધો નહીં લંડનમાં એક હરિભગત ભેગા થયા ચાર વર્ષ પહેલાં એને ઘેર જવાનું થયું અને પછી ભગતને ત્યાં સિંહાસનની અંદર શનિનું યંત્ર અને ઓલું યંત્ર બધા બહુ યંત્ર અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મોટી આપણને ખબર ના પડે અરે આને કેવી ઉપાસના છે ભગતને કીધું ભગત આ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ તો બહુ સરસ છે તમે પૂજા પાઠ એ બહુ સારા કરો છો પણ આ બધું શનિનું યંત્ર અને આ મંત્રણ આ મંત્રણ બધું કેમ સ્વામી શનિની પણોતી ચાલે છે મારે પાંચ વરસ ગયા છે સાત વર્ષની હોય બે વરસનો વિધિ હજુ ચાલુ છે ઇન્ડિયામાં બોમ્બેમાં ચાલે છે મેં કીધું શનિની પણોતી તમને શું કર્યું તો કે શનિની પનોતી આવીને સ્વામી એટલે મારો ધંધો બધો ખરાબ થઈ ગયો અને હવે બે વર્ષ થશે ને એટલે શનિની પણોતી જશે પછી મને સુખ થશે મેં કીધું આમે સાત વર્ષે તો જવાની જ છે તો કે આ તમે કહો વિધિ કેમ કરાવો છો તો કે ફરી નડે નહીં ભગવાન સ્વામિનારાયણનો ભગત શનિની પણોતી કરાવે છે વિચારો તમે શનિની પણોતી કરાવે છે રૂપિયા માટે ભગવાન સ્વામીનો ભગત કેટલી પ્રકારની વિધિ કરાવે એવું પણ થાય ધન બુદ્ધિમાં ફેર પાડી દે માટે વાલા ભક્તો ધનથી ચેતવું બુદ્ધિમાં ફેર ના પડે ભગવાન જેવું ધન કોઈ નથી નીતિથી કમાઈએ આપણા હકનું કમાવીએ કોઈને કોઈનું લોહી ચૂસીને આપણે રૂપિયો ન લઈએ કોઈને હેરાન કરીને આપણે રૂપિયા ન લઈએ કોઈ દિવસ હરામનો રૂપિયો આપણી પાસે ના આવે કારણ કે ધન બુદ્ધ ધન બુદ્ધિને બગાડે છે શ્રીજી મહારાજનું પોતાનું જજમેન્ટ છે કોઈ સત્સંગી હોય એને ક્યારેય પણ કોઈ પ્રકારનું બળ રાખવાની જરૂર નથી કે મને કાંઈ ના જ થાય એ આપણને જે કોન્ફિડન્સ થઈ જતા હોય છે કોન્ફિડન્સને તોડવા જ શ્રીજી મહારાજ કહે છે આ કે આપણને એવું લાગે કે મને કાંઈ ના થાય એ વાતમાં માલ નહીં એટલું ચોક્કસ રાખવાનું કે હું ચેતીને રહું છું આવું ચોક્કસ રાખવાનું હું ચેતીને રહું છું પણ કોઈ એમ કે મને કંઈ થાય જ નહીં વાતમાં માલ નથી થઈ જાય મહારાજે જ્યારે યજ્ઞ કર્યો ને ડભાણનો ત્યારે ડભાણના યજ્ઞની અંદર મયારામ ભટ્ટ દરેક યજ્ઞની અંદર કે કોઈ પણ ઉત્સવ સમય હોય તો મયારામ ભટ્ટ બધો હિસાબ રાખે ડભાણના યજ્ઞમાં મયારામ ભટ્ટ નહોતા આવી શક્યા એટલે શ્રીજી મહારાજે બે ચાર દિવસ પહેલાં મીટિંગ કરી કે આપણે આ વખતનો આખા ઉત્સવનો હિસાબ કોની પાસે રાખીશું એટલે બ્રહ્માનંદ સ્વામીને બધા બેઠાતા એ કે મહારાજ આ અમદાવાદના બાપુભાઈ બહુ સારા હરિભગત છે એમને મહારાજ આપણે હિસાબ રાખવા માટે કહો બાપુભાઈએ હિસાબ રાખવાનું નક્કી કર્યું બધું એમને ઉત્સવ આખો સમજાવવામાં આવ્યો આટલો મોટો ઉત્સવ થતો હોય બરાબર તો હિસાબ તો રાખવો પડે કોણ લાવે છે કોણ કારણ કે ઉત્સવમાં તો ગમે તે ગમે ત્યારે બધી ભેટ લાવતા હોય ને આજે ઉત્સવ સમય હોય પ્રસંગ હોય તો કોઈ સીધું લાવે કોઈ રૂપિયા આપે તો એનો કોઠારી તો કોઈ જોઈએ લેવા વાળો એટલે બાપુભાઈ એ વખતે બાપુભાઈએ આખા ડભાણના યજ્ઞનો બધો જ હિસાબ રાખ્યો આવક જાવક બધું જ રાખ્યું પછી મહારાજે યજ્ઞ પૂરો થયો એટલે મહારાજે પૂછ્યું કે બાપુભાઈ કેમ થયું બધું તો કે મહારાજ આમ તો બધું બરાબર છે ના પણ મહારાજ કે કહો તો ખરા તો કે મહારાજ મારે બે હજાર લેવાના નીકળે છે કેટલા બે હજાર લેવાના નીકળે છે શ્રીજી મહારાજ કે આજ સુધી અમે સમય ઉત્સવ કર્યા આજ સુધી અમે યજ્ઞ કર્યા કોઈ દિવસ રૂપિયો ખૂટ્યો નથી અને આ યજ્ઞમાં કેમ ખૂટ્યા બાપુભાઈ કે મહારાજ મને નથી ખબર પણ બે હજાર મેં મારા ઘરના મૂક્યા છે ધન ખરેખર ડભાણના યજ્ઞમાં એટલું ધન આવ્યું હતું એટલું ધન આવ્યું હતું કે ડભાણનો યજ્ઞ એના દસમા ભાગમાં થઈ જાય પણ શ્રીજી મહારાજનો એક સ્વભાવ હતો કે કોઈ સોનું આવે ચાંદી આવે હાર આવે રૂપિયા આવે કોઈ ગરીબ દેખાય એટલે આપી દેતા બ્રાહ્મણોને મહારાજ આપી દેતા આ સ્વભાવ હતો છતાંય પણ રૂપિયા તો ઘટ્યા જ નહોતા પણ બાપુભાઈએ મહારાજને એમ કીધું કે મહારાજ બે હજાર રૂપિયા મેં મારા ઘરના મૂક્યા છે એ મારે તમારી પાસેથી લેવાના છે બુદ્ધિમાં ફેર પાડી દીધો સ્વામિનારાયણનું ભજન કરતો હતો બ્રાહ્મણ હતો શાસ્ત્રનો વેદતા હતો શાસ્ત્રને જાણવા વાળો હતો પણ ધન બુદ્ધિમાં ફેર પાડી દીધો જોયું કારણ કે એકલો વહીવટ કરતો હતો એકલો હતો ત્રણ જણ હોય કે ચાર જણ હોય ને દ્રષ્ટિમાં હોય ને કોઈથી ના થાય આપણી બુદ્ધિ ચોક્કસ સ્થિર છે પણ હંમેશા અમને આગળ સ્ત્રીનો વિષય આવશે ત્યારે હું કહીશ બુદ્ધિ ચોક્કસ સ્થિર છે પણ એ બુદ્ધિ પર વિશ્વાસ નથી કરવાનો શ્રીજી મારા ચેતાવે છે પોતાના પોતાના મન ઉપર વિશ્વાસ નહીં કરવાનો કે મને આમ કશું થાય જ નહીં એવો કોન્ફિડન્સ નહીં રાખવાનો હું ચોક્કસ સાવચેત છું પણ ચેતીને રહે હું આજ સાધુ હોઉં મારું નક્કી જ છે કે મારે બસ આ ભગવાન લુગડે જ મરવાનું છે મારું નક્કી જ છે કે મારે ગુરુજીના ચરણામાં જ રહેવાનું છે મારું નક્કી જ છે કે મારે એક ધર્મ નથી જ તોડવો પણ કોન્ફિડન્સ રાખવાની જરૂર નથી કે મને કાંઈ ના જ થાય સાવધાની એમ એમ કહેવાય કે હું સાવધાન છું હું ચોક્કસ પાક્કું એટલું રાખું છું કે હું આમાંથી નહીં જ પડું એમ સાવધાની રખાય સાવધાનીનો કોન્ફિડન્સ સારો છે પણ મને કાંઈ નહીં જ થાય એ કોન્ફિડન્સ માણસને ક્યારેક પાડી દેશે આપણે મનુષ્ય છીએ ભગવાન નથી એક ભગવાન સિવાયનો કોઈ પણ હોય જો વધારે ઓવર કોન્ફિડન્સમાં જાય તો હેઠો જાય ભગવાન સિવાયનો કોઈ પણ હોય અમને આગળ આવશે કાલનો અને પરમ દિવસની વાતોમાં આવશે ભગવાન સિવાય એક મહારાજ સિવાય કોઈ એવો નથી કે જે માયાના પ્રવાહમાં ના તણાય શ્રીજી મહારાજ સિવાયનો કોઈ પણ હોય ગાફલતા એટલે જાય મેં કીધું ને કે હું ઘણી વખત બે પાંચ દિવસથી કહું છું ધામનો આવેલો હોય ને તોય ખેંચી જાય એટલે સાવધાની સારી અને બે જણનું વોચિંગ સારું આપણી પર આ શ્રીજી મહારાજે જો અમને સાધુનું શું કીધું જોડમાં જવું એકલા ના જવું ઘણા પછી એવા હોય છે સિંહ તો એકલા જ હોય સિંહવાળું શિયાળ થઈ જાય સિંહ એકલા માયા શિયાળ કરી દે સિંહ તો એકલા જ હોય ઘણા એવું કહે એની અંદર જોડે તો શ્રીજી મહારાજે જોડ લખીએ તો કાચા હોય ને એને જોડમાં પાક્કા તો એકલા જ હોય એ પાકો હોય ને કેદી કાચો થઈ જાય ખબર ના પડે જોડમાં કીધું જો બે હોય આરે એકાબીજાની નજરમાં હોય જો એકાબીજાના વોચિંગમાં હોય એકાબીજાની મર્યાદામાં હોય એટલે બધું હરખું ઓટોમેટિક જ થઈ જાય કંઈ કરવું જ ના પડે કરવું જ ના પડે એવું એક જ હોય અહીં કોઈ આવતું ન હોય એક જ હોય તો એને ક્યારે ઉઠવું ને ક્યારે જાગવું ને ક્યારે ભજન કરું કાંઈ ના હોય પણ બે પાંચ જણા રહેતા હોય તો એ એકાબીજાની શરમે ધર્મે બધું થવા લાગે ઓટોમેટિક થવા લાગે જોયું એ શ્રીજી મહારાજે જે રીત કરી બરાબર કરી છે એ એકદમ હાચી કરી છે વિચારીને કરી છે બાપુભાઈએ મહારાજને કીધું મારે બે હજાર લેવાના છે આ વાત મેં ઘણી વખત કરી છે અને પછી એ બાપુભાઈ મહારાજે કીધું અત્યાર તો અમારે બધું અહીં કશું છે નહીં તો તમે સારંગપુર આવજો તો કે સારું મહારાજ સારંગપુર ક્યારે આવું મહારાજ કે અમે સારંગપુર જ્યારે પૂગીએ ત્યારે આવજો ને સારંગપુર મહારાજ પહોંચ્યા બે મહિનાથી વાટ જો બાપુભાઈ સારંગપુર જાય તો જાઉં ખરેખર તો ડબ્બાના યજ્ઞના રૂપિયા વધેલા એને ડાબી દીધા હતા બે હજાર એને કંઈ લેવાના નહોતા પણ તોય લોભ જાગ્યો ને શ્રીજી મહારાજ કે અમારે આપી જ દેવાના તમને બે હજાર પણ મહારાજે પછી સારંગપુરમાં મિટિંગ કરી સુરા ખાચર સુરા ખાચર આમ ભલે જાડા ને એવા ઊંચા પણ આમ બુદ્ધિવાળા માચા ખાચર ને માત્ર દાદાને બધાને બેડે ભાઈ આવું છે બે હજાર રૂપિયા મારે દેવાના જ બાપુભાઈને અને આજ બે દીમાં આવવાના છે તમે બધા થોડા થોડા કાઢીને આપો મારી પાસે તો છે ક્યાં મહારાજ કે સુરા બાપુ કે મહારાજ એ ગોલકુનાન કોક બે હજારનો બધો આખો હિસાબ લાય કે ઉત્સવનો મહારાજ કે પણ બાપુ કંઈ બાપુભાઈ થોડા ખોટું બોલે હરિભગત છે પાકા એ ખોટું બોલતા હશે બાપુ કે મહારાજ એ અમારો વિષય છે તમે રહ્યા ભગવાન તમારે આમાં નહીં પડવાનું અમને હોપી દો કેસ તમે હરખું કરી દઈએ જો મહારાજ કે આ એને ક્યાંક ઉપાધિમાં મૂકશે મારશે મહારાજ કે એમ નહીં અમે એને પૂછશું મહારાજ તમે ખાલી એટલું કહેજો ને કે એની અરે મિટિંગ અમે કરીશું તમારે વચ્ચે નહીં આવવાનું અને અમે હિસાબ જોઈ લઈશું અને જો એને દેવાના થશે તો બેના ચાર દેશું સારું પછી તો મહારાજે આવ્યા બાપુભાઈ આવી ગયા હતા દર્શન કર્યા મહારાજને દંડવટ કર્યા મહારાજ કે બાપુભાઈ કેમ આવ્યા મહારાજ અજાના થઈ ગયા કે જેને રૂપિયા દેવાના જ નથી બાપુભાઈ કેમ સત્સંગ કરવા આવ્યા મહારાજના ઓલું કામ હતું હું ઓલું કામ કલ્યાણ માટે આવે મહારાજ ઓલું મહારાજ કે પણ હું મારે જ ઓલા બે હજાર ડબ્બાનવાળા હા 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 તમારે લેવાના બાકી છે કેમ ભગત હા સારું તો આજ તમે આ સુરાબાપુને બધા જોડ થોડું બેસજો ને મહારાજ એ બધા જોડ મારે કાંઈ બેહવું નથી મારે જ બે હજાર દો એટલે મારે ઉતાવળ છે એટલે હું પાછું નીકળી જવાનો છું સમજે ને પછી સુરાબાપુ કે આવે અમારી આરે તો બેઠક કરે નહીં કારણ કે એને ખબર હતી કે આ સુરાબાપુના બધા પ્રશ્નો પાંચ છ આમથી આડાવડા પૂછે ખોટો માણસ શું કે ખોટો માણસ તો હંમેશા બીવે એ કોઈ દી આવે નહીં મેદાનમાં હામો એ પાછળથી ગમે તે કરે પણ મેદાનમાં ના આવે પછી સુરાબાપુ કે મારા વાંધો નહીં હજુ એને પૈસા પણ કહી દો કાલ હાજે મળશે હવારમાં સુરાબાપુએ પછી સભામાં પ્રશ્ન પૂછ્યો બહુ સરસ છે એ કથા પણ મારે એની ઉપર બહુ જાજુ નથી જવું સુરાબાપુએ બધું પૂછ્યું કે મારા જ ભીષ્મ પિતા મોટા કે દ્રોણાચાર્ય મોટા કોણ મોટા મારે સંતોન પ્રશ્ન પૂછવો છે એટલે પછી સંતોએ બધો ઉત્તર કર્યો એટલે દ્રોણાચાર્ય બ્રાહ્મણ ભીષ્મ પિતા ક્ષત્રિયમાં ગણાય એટલે કે ભાઈ ક્ષત્રિય મોટા ક્ષત્રિય મોટા ઓલા પછી બાપુભાઈ કે બ્રાહ્મણ મોટા ક્ષત્રિય હાના મોટા એટલે સુરાબાપુ ક્ષત્રિય બાપુભાઈ બ્રાહ્મણ તે મારા બાપ સુરા ખાચર કે કેમ બ્રાહ્મણ મોટા તો કે બ્રાહ્મણ હોય સત્વગુણી હોય બ્રાહ્મણ તપને ત્યાગવાળા હોય વૈરાગવાળા હોય સુરાબાપુ કેમ ત્યાગને વૈરાગવાળા હોય તો કોનાથી સંસારનો ત્યાગ થાય જોઈએ કે આપણે જો બાપુભાઈ સંસારનો ત્યાગ કરે મહારાજ તો હું ત્યાગ કરું કે જોઈએ ક્ષત્રિય વૈરાગવાળા કે બ્રાહ્મણ વૈરાગવાળા બોલો બાપુભાઈને હોળીએ ચડાયા સુરા બાપુએ કે બે હજાર તારા કાઢું છું જો બાપુભાઈ કે મહારાજ અમે બ્રાહ્મણ તપસ્વીન ત્યાગી પણ મહારાજ કે આ સુરો કે હું સાધુ થઉં જો તમે સાધુ થાવ એ સાદું થાય કોણ થાય જોવું છે અને ત્યારે બાપુભાઈને વટમાન વટમાં થવું તો પડ્યું સંન્યાસી કરી દીધા પછી મહારાજ કે હવે સુરાબાપુ તમે થાવ એ તો થઈ ગયો બાપુ કે મહારાજ જે બાપુભાઈથી થાય અમારથી થોડું થાય કે અમે તો રહ્યા સંસારી જેવું તે બોલો ઓલાને છેતરીને મૂંડો કરાવી દીધો ને આ થયા નહીં બાપુભાઈ રોવા માંડ્યા કે મહારાજ મારે તો બધું હાચું પણ મારે તો દસ કોઈના ભાત દાળ હરીલી અમૃતમાં બહુ સરસ કથા છે મારે દસ કોઈના ભાત દાળ રહ્યા મારી ઘરવાળીની દાળ નહીં મળે હવે મહારાજ હું કરીશું મહારાજ કે આવું જેતલપુર બે જણા ભેગા રહેજો એ દાળ ભાત કરે ને તું ખાજે સંન્યાસી કરીને બેન જેતલપુરમાં ભેગા રાખ્યા શાસ્ત્રોમાં ઇતિહાસ એવો લખાયો બાપુભાઈ જ્યારે અંતકાળ આવે છે ત્યારે પછી ભૂત થાય છે અને ભૂત થઈને વરસ બે વરસ તો રખડે છે અને પછી કોઈકમાં આવીને બોલે છે ત્યારે શ્રીજી મહારાજ મુક્તિ કરે છે ત્યારે સ્વીકારે છે કે ડબાણના યજ્ઞમાં મેં રૂપિયા કાઢી લીધા હતા અને હું ખોટું બોલ્યો હતો કે બે હજાર રૂપિયા મારે લેવાના છે હું ખોટું બોલ્યો હતો બુદ્ધિમાં ફેર પાડી દીધો કોને પાડી દીધો ધન શ્રીજી મહારાજ કે છે ધન એ બુદ્ધિમાં ફેર પાડી દે ફેર પાડી દે એટલે ભગવાન છે આ ભગવાનનું છે બધું જ જતું રહ્યું જોયું સત્સંગમાં આવી રીતે થાય અને જો સંસારમાં ધન મળે સંસારમાં ધન મળતું હોય તો કાવો દાવો કરીને ખોટું કરીને બધું કરીને પણ એ રૂપિયા મેળવી લે બોલો એવા છે ભગવાનના ભગતો કહેવાતા હોય અને કાવા દાવા કરીને કેટલા રૂપિયા ક્યાંયથી ભેગા કરતા હોય એવાય છે એવાય છે એ ડોનેશન કરી દે મોટો હાર પહેરી દે સમજે ને એવા મોટા મોટા મંદિરોમાં બહુ હોય મોટા મોટા આલિશાન મંદિરો હોય અબજોન કરોડોપતિનો દાન કરવાવાળા હોય એ સ્વામી કે સ્વામી વાતોમાં કે ગાયકવાડ એક દિવસમાં જેટલું પાપ કરે ને ગાયકવાડ એક દિવસમાં જેટલું પાપ કરે ને એટલો એટલું એક ખાટકી હોય ને એ આખી જિંદગીમાં ના કરે એટલું થાય રૂપિયાવાળા ઝાઝા હોય રૂપિયાવાળા ઝાઝાને બહુ ને બહુ રૂપિયાવાળા ઝાઝા હોય તે નીતિનું બધી રીતે કમાવાળા હશે નથી એવું નહીં છે પણ ભાગનું જુઓ ને તો લોકોને આમથી આમ હોવડાવીને જ થયા હોય મોટા આડું અવળું કરીને જ મોટા થયા હોય કે ઘી કોઈ દી સીધી આંગળીએ ખવાતું જ નથી માટે ધન બુદ્ધિમાં ફેર પાડે ભગવાનનો ભગત ક્યારેય પણ ધનની પાછળ ના પડે ધનથી મોહ ના પામે ધન એવું ના આવે કે જે કોકની આંતડી દુભાયેલું હોય ધન એવું ના હોય કે કોઈના લોહી ચૂસેલું હોય ધન ધનના પ્રસંગમાં સત્સંગના ધનના પ્રસંગમાં આવવાનું થાય તો પણ સાવચેત રહે અને સંસારના ધનના પ્રસંગમાં આવવાનું તો પણ સાવચેત રહે બુદ્ધિમાં ફેર પાડે છે બીજું સ્ત્રી બીજું દોલત કીધું દોલત દોલતનો એક અર્થ ધન જ થાય અને દોલતનો બીજો અર્થ થાય અહીં ધન શબ્દ શ્રીજી મહારાજે એક વખત વાપર્યો છે એટલે દોલતનો અર્થ થાય સંપત્તિ સ્થાવર સંપત્તિ મિલકત એને દોલત કહેવાય માણસ પાસે જ્યારે મોટા બંગલાઓ ગાડીઓ આલિશાન આલિશાન સોફા સેટો આલિશાન રૂમો આલિશાન બાથરૂમો અને એ બધી એવી પ્રોપર્ટીઓ વધે હીરા ઝવેરાતો આવું બધું વધે ને ત્યારે પણ માણસની બુદ્ધિમાં ફેર પડી જાય છે લંડનની અંદર એક પંચ પિસ્તાળીસ લાખ પાઉન્ડ પિસ્તાલીસ લાખ પાઉન્ડના મકાનમાં અમારે બે દિવસ રહેવાનું થયેલું બરાબર છે પિસ્તાલીસ લાખ પાઉન્ડ નહીં પિસ્તાલીસ મિલિયન પાઉન્ડ સોરી એટલા મોટા બંગલાની અંદર અમારે રહેવાનું થયેલું હવે એ બંગલો કેવો હશે વિચાર લો તમે એ બંગલો કેવો હશે એમાં બે દિવસ રોકાવાનું થયું બે દિવસ રોકાવાનું થયું એને એવું કે નવું મકાન છે સાધુ રે ભગત ખરો ભગત નહીં એમ નહીં મહારાજનો ભગત ખરો એને ત્યાં રોકાવાનું થયું ગયા રોકાયા અંદર જો બધું એવું રાજ રચેલું આખો દિવસ બંગલો જો તો થાકી જાઓ તમે થાકો ને એટલું બધું કેટલું બધું એને અંદર માછલી ઘર ને ઓલું ઘરને આ ને કૂતરાને બધું જ રાખવું પડે ને અંદર બાથરૂમ હોય એવા ને પછી એક બાથરૂમ બતાવ્યું કે સ્વામી આ બાથરૂમની અંદર તમે જાઓ ને એટલે તમારે પરસેવો ના થતો હોય ને આ દેશમાં પરસેવો ના થાય એટલે આ બાથરૂમની અંદર એવી રીતે કે આમાં પરસેવો થઈ જાય આની અંદર આ થઈ જાય આની અંદર આ થઈ જાય કેટલી જાતના અંદર વાના બતાવ્યા આપણને થાય કે આમાંથી નવરો કેદી થાય આમાંથી ભગવાન ભજવા નવરો કેદી થાય આ દોલત આ દોલત જોયું એને એવું ના થયું એવું બંધન ના લાગ્યું એ એ બંગલો મળ્યો તેને ભગવાનની કૃપા માની ભગવાનની કૃપા માની ભગવાનનો ભગત ક્યારેય પણ જરૂરિયાત કરતાં વધારે ભગવાન આપવા લાગે તો એવું ના માનશો આ કૃપા છે કૃપા તો જ માનજો કે તમને જરૂરિયાત કરતાં વધારે મળ્યું એ તમે સત્સંગ માટે વાપરી શકો છો તો કૃપા છે જરૂરિયાત કરતાં વધારે મળે છે અને એ તમને જો બંધનમાં લઈ જાય છે તો માની લો કે આ ભગવાને મને કૃપા નથી કરી સજા કરી જાતો મારી પર કૃપા નથી કરી સજા કરી છે તમારી પાસે પચીસ લાખ નહોતા અને પચીસ લાખ આવ્યા એ જો તમને તમારી જરૂરિયાતમાં દસ લાખ છે ને તમને એમ થયું પંદર લાખનું મારે દાન કરી દેવું સત્સંગ માટે તો એ ભગવાનની કૃપા સમજો તમારે દસ લાખની જરૂર હતી પંદર લાખનું દાન થઈ ગયું એ કૃપા છે પણ દસ લાખનું તમે જરૂરિયાત લીધીને પંદર લાખ માટેની ચિંતા તમને આપી તો એ ભગવાને તમારા પર દયા નથી કરી તમને સજા કરી છે સજા કરી છે ભગવાન તમારી નજીક નથી આવ્યા દૂર ગયા છે પણ કોઈ ગ્રહસ્થ આવું નહીં વિચારી શકે કોઈ નહીં વિચારી શકે એ કૃપા જ વિચારશે કૃપા જ વિચારશે એક બંગલાના પાંચ બંગલા થાય તો એ કૃપા જ વિચારશે એક છોકરાના પાંચ છોકરા થાય તો કૃપા જ વિચારશે કોઈથી એવું નહીં વિચારે કે આ તો મને બંધન દીધું છે ભગવાને મને બંધન આપ્યું હતું જ નહીં તો બંધન હતું આ શ્રીજી હતો જ નહીં તો મુકેશ કંઈ હતું આ લટુડિયું પટુડિયું હતું પણ આવ્યો લટુડિયું પટુડ્યું થયું જોયું એટલે વાંધો નથી જરૂર છે સંસારમાં આ તો વાત છે વાત એટલા માટે છે કે ચેતાવવા માટે ચેતાવવા માટે સંસારની અંદર ભગવાનના ભક્તએ પ્રથમનું ચૌદમું વચનામૃત હંમેશા માટે તમારે સંસારની અંદર આ પ્રથમનું ચૌદમું છે ને એની આટલી કડી આટલી લીટીઓ હંમેશા વાંચીને યાદ રાખવી દી ભૂલવી નહીં એ જો ભૂલાય નહીં ને અને પછી તમે ગમે તે હો સંસારમાં તમારી પાસે ધન હોય દોલત હોય પુત્ર હોય સ્ત્રી હોય નો પ્રોબ્લેમ આ ચારે ચાર વસ્તુ હોય સંસારી પાસે અને શ્રીજી મહારાજે પરમંસ આગળ વાત કરી બોલો તીર મારવું છે આ લોકોને અને જોવે છે સાધુ બાજુ હવે સાધુ પાસે નથી ધન સાધુ પાયે નથી દોલત નથી સાધુ પાસે સ્ત્રી અને અને નથી સાધુ પાસે પાસે પુત્ર ચારે ચાર છે સંસારી કોની સભા આગળ વાત કરી પરમહંસની સભા આગળ કારણ કે મહારાજ આ બાજુ જોઈને કદાચ નહીં બોલી ગયા હોય કે આ લોકોને ભેગા જ રાખવાના આની પાસેથી ધન લેવાનું પાછું ક્યાં પણ મહારાજે સંતો આગળ સહજ વાત કરી જેનાથી હરિભક્તો સમજે જો મારે આજે શું કીધું પ્રથમના ચૌદમાં સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે સાધુનો સમાગમ એ પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન દોલત અહીં પણ દોલત શબ્દ છે જોયું ધન દોલત ધન એટલે તમારા જેટલા બેંક એકાઉન્ટમાં લિક્વિડ હોય ને એ ધન કહેવાય અને જેટલું તમારી પાસે સ્થાવર હોય ને સોનું ચાંદી બંગલા ગાડી જમીનો એ દોલત કહેવાય ધન દોલત દીકરા દીકરા પણ હશે દીકરી એ એ પણ હશે તો સર્વે છે કેવું છે સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તો સંતનો સમાગમ મળ્યો એ જ છે એ જ છે અને ગ્રહસ્થ એને કેવું વિચારવું જો ગ્રહસ્થ ભક્તને જ્યારે ઘણું સુખ આવી પડે ઘણું સુખ આવી પડે બહુ રૂપિયા આવી પડે બહુ દોલત થઈ જાય ત્યારે તે એમ વિચાર રાખે રખે મારે આમાંથી બંધન થાય આ ગ્રહસ્થને વિચાર જોઈએ રખે મને આમાંથી બંધન થાય રખે મને આ છોકરો બાંધે રખે મને આ સ્ત્રી બાંધે રખે મને આ ધન બાંધે રખે મને આ દોલત બાંધી ના દે આવો વિચાર રાખવો પડે લો આવી રીતે સંસારની અંદર જીવતો હોય તો બંધન ના થાય પણ મહારાજ કે સત્સંગમાં આવા જાજા હોય બુદ્ધિમાં ફેર પડી જ જાય દોલત એવી છે બુદ્ધિમાં ફેર પાડે માટે દોલતથી બીવું હવે ત્રીજું સ્ત્રી હજુ આ બધા વિષયો છે ને આગળ જતા ઘણી જગ્યાએ આવશે એટલે હું ટૂંકમાં લઉં છું સ્ત્રી સ્ત્રી પણ બુદ્ધિમાં ફેર પાડી દે બોલો સ્ત્રી પણ બુદ્ધિમાં ફેર પાડી દે ખરેખરી કયાગરી મળી ગઈ હોય હે રોજ રોજ સવારમાં ગરમ નાસ્તો જમાડે રોજ હવારમાં ગરમ નાસ્તો જમાડે અને રોજ જોબેથી આવે ને જો બૂટ કાઢી નાખે જોબે જતો હોય ને મોજા બોજા પહેરાવીને બૂટ બૂટ દોરી બાંધી દે જો કે એવું તો નહીં જોય અત્યારે કોઈને કોણ કોની દોરી બાંધે પણ માની લો કે એવું મળે મામા એવું મળી જાય માની લો ભૂલથી બરાબર છે કોઈ જન્મના તપ એવું હોય ને કોઈને પતિવ્રતા એવું મળી જાય તો આવે એને એ સ્ત્રી બંધનકારી થઈ કે એની માટે સારું થયું ભગવાને એની પર કૃપા કરી એવી સ્ત્રી આપીને એક હરિભગત એવો છે કે એક બાઈ એની જોડે થોડો 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 કંકાસ કરે જ રાખે છે એવી છે અને એક એવી છે બહુ જ કયાગ્રી છે બહુ જ કયાગ્રી છે તો કૃપા કોની પર કયાગ્રી પર કે ઓલા પર કોની પર કૃપા હે કંકાસવાળી એ કૃપા કહેવાય ને ભગવાનની અને બહુ ડાઈ હોય તો બંધન થાય બહુ ડાઈ એટલે પછી અરે એક આ વાત ખબર નહીં ક્યાંથી આવી જઈ આજ શું પ્રસંગ હોય ને આ તમારી ભેગા રહેવું એટલે કંઈક ને કંઈક તો એક દાદા મળ્યા દાદા કેમ અમારા દીકરાના વહુ એવા મેં કીધું કેવા તો કે અમારા દીકરાના વહુ એવા કે એના પગ ધોઈને પાણી જો સ્વામી તમે પીવો ને તો તમે પાવન થઈ જાવ અરે ભાઈ રેવા ક્યાં અમને આ રવાડે ચડાવે આવું બોલો એ કે સ્વામી એવા એવા અને એટલા બધા પછી તો આપણે કહેવું પડે દાદા અમે સાધુ છે અમે ગ્રહ નહીં કોક બીજા જોડ જઈને વાત કરશો રેવા તો તમે કહો કેટલો બધો ગુણ ના હરિભગત જો તમે ભગવાનના ભગત છો એનો અર્થ એવો નહીં કે બીજા કોઈ ભગવાનના ભગત છે તમે બે સંસારમાં છો બે ભગવાન ભજો છો એ ભગવાનની કૃપા છે એ સો ટકા કૃપા છે તમે ભગત છો એ ભગત છે એ તો ભગવાનની અતિ કૃપા કારણ કે તમને બેની એકાબીજા પ્રત્યે એવો જ ભાવ રહે કે તમે બે અક્ષરધામના મુસાફરો છો તમારે ત્યાં આવેલું સંતાન છે ને તમારે મહારાજ સુધી લઈ જવાનું છે તમે બધાય મુસાફરો છો આ ભાવથી તમે બધાઈ રહો છો એ તો ભગવાનની અતિ મોટી કૃપા એવા જ આપણા પરિવારો છે જા જ્યાં પણ માની લો કે એક એવું બંધન કરે એવી સ્ત્રી આવી છે કે ખરેખરી કયાગરી છે ભગત નથી પણ કયાગરી બહુ છે અને ભગતને પછી બંધન થઈ જાય કે આ સ્ત્રી મહારાજે આપી મને કૃપા કર્યા એ બંધન થાય અતિ રૂપવંતી સ્ત્રી જોતી હોય કોઈને અને પછી મળે એને કૃપા લાગે બોલો એક ભગવાનનો ભગત છે પચાવ વરસ હાઈટ પંચાવન પૂગ્યો હશે મને લાગે હજુ લગ્ન નથી ત્યાં હજુ જન મંગલ જપે છે હજુ જન મંગલ જપે છે બોલો એના પ્રારંભમાં સ્ત્રી જ નથી રણછોડ ઓળખે છે બોલો આ તો કેટલી વાર પ્રાર્થના કરતા ભગવાનના ભગતને સંતોને પ્રાર્થના કરે ગુરુજીને પ્રાર્થના કરે કંઈક કરો મેળ પડી જાય મેળ પડી જાય હજુ પંચાવન વર્ષે ગોતે છે કે હજુ મેળ પડી જાય તો સારું બહુ અઘરી છે વાસના પ્રાગજી પુરાની શ્રીજી મહારાજ પાસે કથા કરવાવાળા પ્રાગજી પુરાણીને સ્ત્રી મરી ગઈ પણ કથા બહુ સારી કરે જ્ઞાન ધર્મની વાર્તા કરે પણ સ્ત્રી જોઈએ એટલે મહારાજને કે મહારાજને વારે વારે કે મહારાજ મારા પર રાજી થયા મહારાજ કહે મહારાજ કંઈક સ્ત્રીનો મેળ પડે એવું કરો મહારાજ કહેલા ભૂંડા તું અમારી ભેગા રહે છે ને હું સ્ત્રીની અંદર મોં પામ એમાં છે હું કે હાડકા માસ ચામડાન પરુણ વિષ્ટાન બધું ભેગું કર કે તપેલામાં જોયા કરે ને નિષ્કુળાંત સ્વામીએ લખ્યું એકસો છઠ્ઠા પ્રકરણમાં સ્ત્રીઓએ વાંચી લેવું પુરુષ માટે પુરુષ આવો ને પુરુષે વાંચી લેવું સ્ત્રી માટે આવું એટલે દેહમાંથી પ્રીતિ તૂટી જાય નિષ્કુળન સમયે લખ્યું કે જ્યારે પણ કોઈ સ્ત્રીમાં હેત થાય સ્ત્રીને પુરુષમાં હેત થાય ને એના શરીરમાં ત્યારે એ હેત થાય ને ત્યારે સ્વામી કહે એને હાડકાં માંસ પરુ વિષ્ટા અંદર માલ કયો ભર્યો છે એ બધો એક તપેલામાં ભેગો કરીને જોઈ લેવો આમ બસ કલ્પનાથી જ જોઈ લેવો ખાલી કલ્પનાથી જ ઉપર ખાલી ચામડા મઢ્યા છે બાકી કાંઈ માલ ના મળે સારો સ્ત્રીએ પુરુષને જોઈ લેવો હેત જ તૂટી જાય ઓરિજિનલ તો એ જ છે ને વસ્તુ ઓરિજનલ વસ્તુ તો એ જ છે ને જો આ શરીરમાં ગંધ જ ના હોય તો ગંધ આવે ક્યાંથી તમે એટલો પાવડર છાંટો તો એ ગંધ કેમ આવે છે તમે ગમે એટલા સેન્ટના ફુવારા છાંટો ગંધ કેમ આવે છે કારણ કે ગંધાતું જ છે આ આના દ્વારા તો ભગવાન ભજાય એટલો માલ બાકી આમાં કોઈ માલ નહીં કોઈ માલ નહીં પ્રાગજીને કે હું એ તને વિષ્ટાના ક્યારાની અંદર હેત થાય છે તું અમારી ભેગા રહે ને પ્રાગજી મહારાજ વાસના છે શું કરું મહારાજ કે પ્રયત્ન કર વાસના ટાળવા મહારાજ નથી ટળતી પણ અને તમે કહો છો કે વાસના રહી જશે તો ઉપાધિ તો મહારાજ મારે કરવું હું મહારાજ કે સારું તારો કંઈ મેળ પાડશું લે તે શેખજી આવે શેખજીને કે શેખજી તમારે કેટલી બીબી છે મહારાજ કે મહારાજ મારે તો કે બે છે તો મહારાજ કે તમારે બે હું કરવીશ મહારાજ એક ત્રીજી પડી છે કે તો મહારાજ તું તમારી એક બીબી તમે આ પ્રાગજીન આપો તો ના ચાલે આપું ને મહારાજ તમે કહો તો એક બીબી પ્રાગજીન આપી દઉં પ્રાગજીન કે બોલ પ્રાગજી તને શેખજી એક બીબી આપે તો ચાલે મુસલમાન છે આ પ્રાગજી કે મહારાજ વાંધો રોટલા જાતે ગળીશ કે રોટલા જાતે ગળીશ મહારાજ કે તું બ્રાહ્મણ હું રોટલા જાતે ગળીશ એના હાથનું નહીં ખાવ પણ મહારાજ મારે સ્ત્રી જોઈએ બોલો આ પ્રાગજીની વાત કરું છું હા કથાકાર શ્રીજી મહારાજનો આ તો શાસ્ત્રોમાં લખી છે એટલે એટલે મારે કહેવાય કહેવાય શાસ્ત્રોમાં લખી છે બુદ્ધિમાં ફેર પાડી દે એ વાત પતિ મહારાજ કે હારા ભૂંડા તું બ્રાહ્મણ છો અને તને મુસલમાન આરે લગ્ન કરતા શરમ નથી આવતી કે અમારી ભેગારીઓ આટલી બધી કામવાસના કે તને સારું ચાલ બીજું કંઈક કરશું કે મહારાજ કે પછી એક વખત લક્ષ્મીરામ દેરાસરી કરીને એક હરિભગત એ આવ્યા એ ત્યાં ગઠપુરમાં જ રહેતા એ આવે એટલે પ્રાગજી પુરાણી પાસે આવે ને પછી એને ખબર કે આને આ રોગ છે સ્ત્રીનો એટલે વાત કાઢે કે પ્રાગજી એ શું થયું તમારો મેળ પડ્યો કે નહીં નથી પડ્યો કે ભાઈ હજુ તો કે હું પાડી દઉં ખરો પણ હવે રૂપિયા થાય કે ના પચાસ રૂપિયા જોઈએ ગામત્ર જવું પડે કું ખોડવી પડે છોકરી હરખી બ્રાહ્મણ કુળની કેવી કેવી બ્રાહ્મણ ચાલે તમારે તો કે જેવી હોય એવી ચાલે હોય એવી ચાલશે અને કેજો એટલે આમ દાદા ખાચરા દાદા ખાચરે પ્રાગજીને પૂજા કરીને પચાસ રૂપિયા દક્ષિણા મૂકી એટલે પચાસ રૂપિયા લઈને આપી દીધા લક્ષ્મીરામને લે અને કન્યાના બાપને કહેજો વર બહુ સારો છે રૂપાળો છે બુદ્ધિવાળો છે મહારાજ એને પાસે જ રાખે છે કથા વાર્તા કરે છે આવું કહેજો થોડું મારું લક્ષ્મીરામ કે ના આ વખતે ગોતી આવું છું ચાર દીમાં તો તમારે આવી જશે કોક મહારાજ બહુ હશે આડો રાખીને મહારાજ કડખળાટ હશે લક્ષ્મીરામ ગયો પ્રાગજી કે મહારાજ આવે લક્ષ્મીરામ ગોતી આવશે કે મારી સારું મહારાજ કે મૂર્ખા એ પચાસ રૂપિયાને જોતા હતા વાપરવા લઈને જતો રહ્યો ચાર દી પછી આવે ત્યારે જોજે હું લઈને આવેશ તે ચાર દી પછી આવ્યો લક્ષ્મીરામ પ્રાગજી કે ઓ લક્ષ્મીરામ આવી ગયા આવી ગયા મારી માટે કે છોકરી ગોતી ના આવ્યા મારા માટે છોકરી ગોતી લક્ષ્મીરામ કે અરે કે કેટલા ગામ ફર્યો રૂપિયા પૂરા થઈ ગયા ને મારા ઉપરથી દહ બેઠા પણ તારી માટે છોકરી ના મળી કે એક નક્કી કર્યું તું એ હક પણ કરીને નીકળ્યો પાદર ભૂગ્યો છોકરી મરી ગઈ કે બોલો મહારાજ કે લક્ષ્મીરામ હાચું બોલ તું ક્યાં ફરવા ગયો તો મહારાજ ક્યાંય નહોતો કે ગઢપુરમાં ને જ પડ્યો તો પાંચ દિન પાછો આવ્યો પચાસ રૂપિયા વાપરીને આવ્યો મહારાજ કે પ્રાગલાના સ્ત્રી છે બુદ્ધિમાં ફેર પાડી દે ભગવાન બાજુમાં બેઠા છે પણ બુદ્ધિમાં ફેર પડી જાય જોયું સ્ત્રી છે બુદ્ધિમાં ફેર પાડે એટલે સ્ત્રી છે ને એ પણ બુદ્ધિમાં ફેર પાડે છે એનાથી પણ ચેતવા જેવું ખરું ભગવાનનો ભગત હોય એને તમે બે ભગવાનના ભક્તો હો ભગવાનના ભક્તો છો તમે અક્ષરધામના મુસાફરો છો આવા ભાવથી તમે સંસારમાં રહો તો એ તમારી મુક્તિનું કારણ બનશે એ તમારી પર ભગવાનની બહુ મોટી કૃપા છે જો તમને બેહીને એવો ભાવ રહેતો પણ સ્ત્રી છે એ પણ બુદ્ધિમાં ફેર પાડે છે એટલે ભગવાનના ભક્તે ક્યારેય પણ આ તો પોતાની પત્નીની મેં વાત કરી પણ ભગવાનના ભક્ત પુરુષ હોય એનો એક સ્વભાવ એવો હોવો જ જોઈએ કે જ્યાં સ્ત્રીઓ બેઠી હોય ત્યાં એને વધારે પડતી અવર ના કરવી જ્યાં સ્ત્રીઓ બેઠી હોય સ્ત્રીઓ કામ કરતી હોય એની મધ્યે પુરુષોએ બહુ દોડી દોડી ના જવું તમે પુરુષ છો તમારી એક મર્યાદા છે તમારી એક લિમિટ છે દૂર ઊભા ઊભા કરો એક આરતી પણ આરતી પણ તમારે બેનો વિભાગમાં આપવાની હોય ને કોઈ બેન લેવાના હોય તો એ આરતી પણ તમારે નીચે મૂકી દેવી પડે પછી એ બેન લે હાથો હાથ તમારે આરતી પણ ના દેવાય મંદિરમાં હાથો હાથ આરતી પણ ના દેવાય પોતાની પત્ની હોય તો પણ મંદિરમાં આરતી અને હાથો હાથ ના અપાય મંદિરમાં ના અપાય તમે બહાર આપી શકો એને કોઈપણ પદાર્થ ઠેલી પોતાની પત્નીને બહાર આપી શકો મંદિરમાં પોતાની પત્નીને પણ હાથો હાથ વસ્તુ ના દેવાય એટલી મંદિરની મર્યાદા છે એટલે ભગવાનના ભક્તોએ સ્ત્રી છે બુદ્ધિમાં ફેર પાડે જ બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ એવો જન્મ્યો નથી કે જેને સ્ત્રી બુદ્ધિમાં ફેર ના પાડે એની તાકાત જબરી છે પરાસરને ઋષ્યસૃંગ જેવાને પછાડી દીધા હોય આજ સુધીના તમે શાસ્ત્રોની અંદર કલંકો વાંચો ને તો ધનથી કલંકિત થયેલા બહુ ઓછા છે માનના કારણે પડી ગયેલા બહુ ઓછા છે પણ સ્ત્રીના કારણે પડેલા ઓહો શાસ્ત્રોના પાના આમ તમે આમ વાંચી વાંચીને થાકી જાઓ ચંદ્ર બૃહસ્પતિ એકેય કઈ બાકી નહીં બોલો આ આ આકાશમાં ચડ્યા છે ને ત્યાંથી એટા પડ્યા છે એ લોકોના જન્મ જ એનાથી થયા છે એ લોકોના જન્મના ઇતિહાસો વાંચવામાં આવે ને તો સ્ત્રી થકી પડ્યા છે એના બાપાઓ સ્ત્રી થકી પડ્યા હોય ને પછી જન્મ થયા છે બધાની કથાઓ એવી જેની કથા શું કહેવી માટે ભગવાનનો ભગત એમાં સાવધાન રહે તમે જોબો કરતા હો તમે સ્ટોરો પર નોકરી કરતા હો ત્યાં આગળ અહીંના અહીંના આ ભ્રષ્ટાચારી વાતાવરણમાં ગમે તેમ લોકો ચાલતા હોય ને ગમે તેમ કપડાં પહેરીને ફરતા હોય ને ગમે તે પણ ભગવાનનો ભગત સાવધાન રહે સ્ત્રી ભક્તો હોય તો એ પણ એટલો એટલો વિવેક રાખે હંમેશા કે પુરુષોનું ટોળું હોય ત્યાં તમે સાવધાન રહો કારણ કે આખરે તમે મનુષ્ય છો તમે ગમે એટલા મોટા ભગત હશો તમે ગમે એટલું શ્રીજી મહારાજને સમજેલા હશો પણ યાદ રાખો તમારે મનુષ્યનું શરીર છે હું ગમે એટલો શ્રીજી મહારાજને સમજેલો હોય પણ યાદ રાખવું પૃથ્વી ઉપર છું અક્ષરધામમાં નથી બેસી ગયો પૃથ્વી પર છીએ લોકમાં છીએ ચોક્કસ આપણને મહારાજની અનુભૂતિ હોય મહારાજ આપણને સુખ આપતા હોય પણ ક્યારેય પણ ભગવાનનો ભગત કોન્ફિડન્સમાં ના રહે સ્ત્રી અને પુરુષ એ બે શરીરનો સંયોગ છે એ જીવને બગડવાનો હેતુ છે જીવને બગડવાનો હેતુ છે એમાં પર સ્ત્રી અને પર પુરુષ એ ત્યાં તો કોઈ દિવસ નહીં ભગવાનનો ભક્તો સાવધાન નહીં તો ભગવાનના ભક્તો એવા એવું થયું છે ભગવાનના ભક્તોનું મૃત્યુ એવા રોગથી થયું હોય કોઈને કહી ના શકાય કહી ના શકાય જે રોગ આજે મોટા કહેવાય છે ને એવા રોગથી પણ મૃત્યુ થયું છે ભગવાનના ભગતનું હવારમાં ઉઠીને પૂજા કરતો હોય ચાર વાગે તોય ગાફલ થઈ ગયો એનું મૃત્યુ એવી રીતે થયું નથી જાહેરાત થઈ શકી કે ભાઈ આનું મૃત્યુ આવી રીતે થયું કેવું પડ્યું કેન્સરથી મરી ગયા એને કેન્સર હતું નહીં ને બીજું હતું એવું થયું બોલો ભગવાનના ભગતને ભગવાનના ભગતને આજથી આ ઘટના પંદર વર્ષ પંદરથી સત્તર વર્ષ પહેલાં ઘટેલી છે આ ઘટના મેં જે અત્યારે કીધી એ ઘટના પંદરથી સત્તર વર્ષ થયા એનો અગ્નિસંસ્કાર થઈ ગયો બધું થઈ ગયું કોઈને કોણે કહે કોણ કહી શકે ઘરની ઘરની પુરુષ હતો પુરુષ ગયો પણ પત્ની કોણે કહી શકે કાવું છે કોણે કહેવાય સાથી થયું ભગત સારો જ હતો ચાર વાગે ઊઠીને પૂજા કરતો હતો તોય થયું કેમ થયું ગાફલ થયો ગાફલ થયો રૂપ છે એ માણસને મારી નાખે છે રૂપ છે એ ભગવાનની સૃષ્ટિનું એવું સર્જન છે કે જેને પુરુષોત્તમના રૂપમાં વૃત્તિ ના લાગી હોય જ્યાં સુધી સંપૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજું હળેલું ના દેખાતું હોય ને ત્યાં સુધી ક્યારેય પણ કોઈ પણ રૂપથી બહુ જ બીવું રૂપથી અતિશય ભગવાનનો ભગત બીવે રૂપ જેવું ભયાનક કલ્યાણના માર્ગમાં બગાડવાવાળું કોઈ ઉપકરણ નથી સ્વાદ કલ્યાણ નહીં બગાડે માન કલ્યાણ એટલું નહીં બગાડે કારણ કે માન તમને શું હોય પણ રૂપ છે ને એનો યોગ તમારે જાજો છે તમે બોર્ડરોની બહાર છો કારણ કે તમારે ખુલ્લા મેદાનમાં ફરવાનું છે એટલે રૂપ તમને બહુ મળવાના બહુ જ મળવાના અને રૂપ એની અંદર જો આપણી દ્રષ્ટિ કંટ્રોલમાં ના હોય તો ક્યારેક નુકસાન થાય એટલે સ્ત્રી છે એ ભગવાનના ભક્તને બુદ્ધિમાં ફેર પાડી દે છે એટલે તો શ્રીજી મહારાજ વચનામૃત જેવું શાસ્ત્ર હોવા છતાંય પણ તમે વચનામૃતની અંદર જુઓ તો અનેકા અનેક જગ્યાએ શ્રીજી મહારાજે આ વાતો કરી છે આ વાતો કરી છે હમણાં જ અમે સંતોની કથામાં ગઈકાલ મધ્યનું ત્રીજું વચનામૃત વાંચતા હતા તો મધ્યના ત્રીજા વચનમાં મહારાજે એ જ કીધું કે સત્સંગમાં કોઈ બાઈઓ હોય એને દેખીને કોઈ પુરુષ અવડું સમજે અને પુરુષને જોઈને કોઈ બાઈઓ અવળું સમજે ત્યારે મહારાજ કે એનું બહુ મોટું પાપ લાગે વજ્ર લેપો ભવિષ્યથી આવું કીધું મહારાજે મહારાજે આવી વાતો ઘણી બધી જગ્યાએ કરી છે વચનામૃતની અંદર શા માટે કરી છે આ વિષયની વાતો શા માટે મહારાજે કરી છે કારણ કે બુદ્ધિમાં ફેર પાડે છે ભલ ભલાને ફેર પડી જાય માટે સ્ત્રીએ પુરુષથી અને પુરુષે સ્ત્રીથી બીવું એમાંય ભગવાનનો ભગત હોય એને તો ખાસ તમે ગમે એવી પાર્ટીઓમાં જવાનું થાય તમારે લગ્ન પ્રસંગોમાં જવાનું થાય તમે ગ્રહસ છો જવું પડે પણ જ્યાં આગળ ભંગારની જેમ લોકો નાચતા હોય અને જે લોકો વિષયની જેમ અત્યારના યુગ પ્રમાણે બધું કરતા હોય ત્યાંથી તમે તમારી ખુરશીઓ લઈ અને દૂર બેસો ખૂનામાં બેસો ત્યાંથી અવળા ફરીને બેસો એને સન્મુખ ના બેસશો અવળા ફરી જાઓ ત્યાંથી દૂર જતા રહો કાનની અંદર ડટિયા નાખવાનું કંઈક રાખો એવું રાખી મૂકો જેનાથી એનું ચાલતું હોય તે તમને સંભળાય નહીં એવી રીતે વ્યવહાર કરો કે તમારો વ્યવહાર સચવાઈ જાય પણ તમારો સત્સંગ ના છૂટે નહીં તે બધું પોઈઝન છે અંદર ગયા પછી નીકળતા હજુ આગલા જન્મનું નથી નીકળ્યું આ જન્મે નાખીશું કેદી નીકળશે આગલા જન્મનો હજુ આપણે ઠાલવીએ છીએ એને બહાર કાઢીએ છીએ અને આ જન્મનું જતું રહ્યું તો બુદ્ધિમાં ફેર પાડી દેશે તમે ટીવી ઉપર બેઠાઓ સમાચાર સાંભળવા બેઠાઓ પણ બીજું બધું આવતું હોય જોવામાં કંટ્રોલ કરજો સ્ત્રી ત્યાં આવતી હશે બુદ્ધિમાં ફેર પડી જશે એ કટપુતલી એવી ભગવાને બનાવી છે કે ભલ ભલાને પીલી નાખ્યા છે ભલ ભલા પીલાઈ ગયા છે એટલે એની અંદરથી બચીને રહેવું સ્ત્રી માટે પુરુષ આ કટપુતળું એવું બનાવ્યું છે કે એમાં ભલ ભલા પીલાઈ ગયા છે ભલ ભલા એટલે શ્રીજી મહારાજ કે બુદ્ધિમાં ફેર પડી જાય ભગવાનનો ભગત હોય તો ફેર પડી જાય ભગવાનનો ભગત હોય શ્રીજી મહારાજ વખતે ઘણા પાર્ષદોને એવું થયું છે પાર્ષદોને પાર્ષદો હતા અને થયું હતું કારણ કે એને પ્રસંગ બને અને પ્રસંગ બને વ્યવહાર બને એમાંથી એની પડતી થઈ છે થયું છે હમીરને થયું છે સ્વામીની વાતોમાં આવે છે હમીરને એવું થયું હતું એક બાઈન લઈને ભાગી ગયો અને પછી રઘુવીરજી મહારાજને બધા નીકળતા હતા ગોપાળન સ્વામી ત્યારે મોઢામાં ઘાસ લઈને માફી માગી ત્યારે ત્યારે એક સ્વામી હતા ને એને તો હળધૂત ક્યારેક જા આરા વર્તમાન ચૂક્યો છે ત્યારે ગોપાળન સાંઘે નહીં એને પરોક્ષના ભગત જેવો તો જાનો લો સત્સંગમાં પાછી પાછો લીધો એટલે સાવધાન રહેવું સ્ત્રી થકી ધન થકી દોલત થકી અને ચોથું છે પુત્ર ભગવાનના ભક્તને પુત્ર પુત્રી પુત્રેશના એ પણ બંધનનું કારણ બને બુદ્ધિમાં ફેર પાડી દે બુદ્ધિમાં ફેર પાડી દે એટલે એની અંદર પણ ભગવાનનો ભક્ત હંમેશા સાવધાન રહે હંમેશને માટે સાવધાન રહે નહીં તો એ પુત્ર આપવાવાળો મળે તો ત્યાં પણ એને પ્રતીતિ આવે હજુ આગળ જતા મહારાજ મુક્તાનંદ સ્વામીને ગોપાળનંદ સ્વામી માટે જજમેન્ટ આપશે કે આ ચાર વસ્તુનો યોગ થાય તો પણ જેની બુદ્ધિમાં ફેર ના પડે એવા તો બે જ છે એક મુક્તાનંદ સ્વામી અને ગોપાળંદ સ્વામી બે જ છે કે એને ગમે એવો કોઈ ચમત્કાર બતાવે તો એને પ્રતિથી ના આવે બીજા બધાની બુદ્ધિમાં ફેર પડી જાય પણ આગળ જતા પાછા મહારાજ હજુ જજમેન્ટ આપશે કે એ બે એવા છે તોય પણ એના માથે જોખમ છે બસ આપણે તાટલાથી સાવચેત થઈ જવું એ બેને જજમેન્ટ આપ્યું કે આ બેને ના થાય બાકી સત્સંગમાં ગમે એવો હોય તો થાય તોય મહારાજ કે એ બે એવા છે તોય પણ એમાંય સાવચેત બાકી એ બેને થાય એ આગળ જતાં મહારાજ કહેશે પણ પુત્રેશના પણ બુદ્ધિમાં ફેર પાડે છે કોઈને છોકરો ના થતો હોય છોકરો ના થતો હોય અને પછી મહારાજની બહુ માનતા કરે તોય છોકરો ના થયો કારણ કે ગ્રહસ્થને તો એટલું જ હોય શેર માટીની ખોટ છોકરો નથી છોકરો નથી વંશ કેમ ચાલે ક્યાં વંશ ભાઈ ક્યાં વંશ કોના હાલવાના અમેરિકામાં આપણે આવ્યા છે કેટલા વંશ હાલશે મને કહો કેટલી પેઢી હાલવાની એક પેઢી બે પેઢી ત્રણ પેઢી અહીં શું છે વંશ ચલાવવા આવ્યા જ બધા વંશ પૂરા થઈ જવાના જતેદી કોઈનો વંશ રહેવાનો નહીં કોઈનો સીધું દેખાય છે કોઈ કહેશે સ્વામી આવું કેમ કહો છો પણ તમે જોઈ લો તમે વિચારી લો લાંબુ વિચારો આજથી પાંચમી પેઢી સાતમી પેઢી દસમી પેઢી બારમી પેઢી પંદરમી પેઢી ક્યાં વંશ રહેવાનો આપણો વંશ તો અક્ષરધામના મુક્ત થયા એટલે વંશ બાકી કયો વંશ જન્મો જન્મ કેટલા દર્યા અને વંશની કંઈ વંશની ઈચ્છા ભગવાનના ભગતની હોય મારો વંશ ને મારો વેલો મારું આ એ કંઈ ભગવાનનો ભગત જ નથી થયો તો પ્રાકૃત ભગત છે પશુનો વંશ છે એવો આને વંશ જોયે બીજું હું આપણો વંશ કયો આપણો વંશ તો દાદા ખાચર ને મુક્તાનંદને ગોપાણંદ બ્રહ્માનંદ એ આપણો વંશ એ એના વંશો જો આપણે છીએ અને આપણે વંશ વધારવાનો છે કયો વંશ વધારવાનો છે કે શ્રીજી મહારાજનો એક આશ્રિત થઈને અક્ષરધામનો અધિકારી થાય એટલે આપણો વંશ ચાલુ થઈ ગયો એવો પ્રયત્ન કરીએ આપણા વંશ એવા છે આપણું કુળ એ છે આપણું કુટુંબ એ છે આપણો પરિવાર એ છે આ વંશ વેલામાંથી હજુ ઊંચા નથી આવ્યા એને તો હજુ સ્વામી ભગવાનને સમજ્યો જ નથી શ્રીજી મહારાજ પ્રથમના એકવીસમાં કે એ તો પશુ જેવો છે સત્સંગમાં સત્સંગી કહેવાતો હોય તો એ પ્રથમનું એકવીસમું પશુ જેવો છે શ્રીજી મહારાજનું પોતાનું આપેલું સર્ટિફિકેટ છે જેને હજુ પોતાના વંશ વેલાને આ બધું પડ્યું છે ને એ ભગતે પ્રથમનું એકવીસમું વાંચવું જોઈએ વચનામૃતના જ્ઞાન વિના ક્યારેય સત્સંગી નહીં થવાય વચનામૃત વાંચ્યા વિના ક્યારેય પણ શ્રીજી મહારાજના પાકા ભગત નહીં થવાય કાચે કાચા મરશું અને વંશ વેલા જ વધારશું આટલું થશે એટલે પુત્રની ઈચ્છા પુત્ર પણ બંધનનું કારણ થાય હવે છોકરો ના થતો હોય મહારાજને પાંચ વખત પ્રાર્થના કરે ના થયું મોટા સાધુને કીધું તોય ના થયો પછી કોક મળે અરે તમને આવા દોરા ધાગા કરી દી આ કરીએ માતાનું આ કરીએ ઓલું કરીએ ઓલું કરીએ થઈ જાય તમે અહીં જાવ પાવાગઢ જાઓ ત્યાં જાવ હાલો હાલો ઓ ભગત પણ તમે સ્વામીને છોકરો આપે છે છોકરો દે છે જોયું પુત્ર માટે ગમે ત્યાં પ્રતીતિ આવી જાય ભગવાનનો ભગત હોય ને તોય આવી જાય એ ના આવે ને એવા તો કોક હોય ગુરુજીએ કથા કરેલી છે ને ગુરુજીને એક જજ સાહેબ મળેલા જે નડિયાદની અંદર ગુરુજી ઘણી વખતે કથા કે સાંભળી લેજો એવી એવું જેને હોય એને નિષ્ઠા કહેવાય કો એને નિષ્ઠા કહેવાય જેને ભગવાન આપી દીધા ને થઈ ગયું કો કે આ છોકરો આપી દીધો પતી ગયો થાય ગ્રહસ છો થાય ઈચ્છા પણ એને જ્ઞાનથી ટાળવી અને પછી ભગવાનને મોટા સાધુ જેમ આપે એમ રાજી થઈ જવું બોલો આપણા મુકેશભાઈ કંડારીવાળા એને એક દીકરી હવે એ લોકોને પહેલાં જ્યારે સત્સંગ એટલો મજબૂત ના હોય ત્યારે તો દીકરાની ઈચ્છા હોય ને તો ગુરુજીએ ઘનશ્યામ મહારાજ આપ્યા કે આ ઘનશ્યામ મહારાજે તમારો દીકરો તેની દીકરી એવું માને કે આ મારો ભાઈ છે અને એ લોકો એવું માને કે આ અમારો છોકરો છે લો તો ઘનશ્યામ મહારાજ જેવો છોકરો ક્યાંય મળે બ્રહ્માંડમાં આવે એને કેટલા જન્મ લેવા પડે ઘનશ્યામ મહારાજ જેવા દીકરા માટે એને એવો ભાવ કે આમ દીકરો છે સારું ભગવાનમાં દીકરાનો ભાવ થયો તો ભક્તિ થઈ ગઈ જોયું પણ સંતોષ થઈ ગયો ને એટલાથી એટલે ભગવાનનો ભક્ત પુત્ર માટે પણ બુદ્ધિમાં ફેર પાડે અને પુત્ર મળે તોય ફેર પડે પુત્ર મળી ગયો કોકને તોય ફેર પડે એટલે પુત્ર પણ ફેર પાડે શું કરે કે પુત્રની અંદર વાસના થાય છોકરામાં વાસના થાય આ મારો છે આના માટે હું છું આવું થાય અને એના કારણે એનું પણ એને બંધનનું કારણ થાય માટે ભગવાનના ભક્તએ આ ચારે ચાર બાબતથી બીતા રહેવું જોઈએ આ ચારે ચાર બાબતની અંદર સાવધાન રહેવું જોઈએ કારણ કે ધન દોલત સ્ત્રી અને પુત્ર આ ચારેવનો યોગ તમારે છે આશ્રમમાં છે માટે બુદ્ધિમાં ફેર ન પડે અને એ ચાર નથી એમાં કંઈક ન્યૂન છે અને કોઈ આપણને આપવાવાળો મળે તો એની અંદર આપણને આસ્થા ના આવે મને જે આપ્યું મારા મહારાજે આપ્યું છે એ બરાબર આપ્યું છે જેટલું આપ્યું છે એટલું બરાબર આપ્યું છે આવી મહારાજમાં આપણને નિષ્ઠા રહે તો મહારાજ આપણી ઉપર રાજી થાય એવું મહારાજ આપણને એ સમજાવવા માગે છે આગળ મહારાજ મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામીને ઉદ્દેશીને વાત કરશે એને આપણે આવતીકાલે સાંભળીશું હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કાર સ્વામીનારાયણમ નીલકંઠમ જે હરિકૃષ્ણ મહારાજની